નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બધા કુટુંબની ચર્ચા જોઈ, બરાબર? હવે આગળના વિડીયોમાં જોઈશું. તમારા કુટુંબમાં થતું હોય તેવા વાક્ય સામે રાઈટ કરો, બરાબર? રાઈટ અને રોંગ કરવાનું છે, એટલે કે ખરા ખોટું છે. ઘરના બધા સભ્યો કામ કરે છે, કરતા હોય તો હા લખવાનું, યસ, બરાબર? એટલે અહીંયા રાઈટ કરવાનું છે. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ ચાહે છે. હા, આપણે આપણા કુટુંબમાં રહેતા હોય એટલે એકબીજાનું આપણે ચાહી, બરાબર, ધ્યાન રાખીએ. આવી રીતના તમારે તમારા કુટુંબ વિશે પ્રશ્ન છે, રાઈટ રોંગ આપેલા છે, બરાબર? તે તમારે અહીંયા વાક્ય વાંચતું જવાનું છે અને પ્રશ્ન રાઈટ રોંગ અહીંયા સાઈડમાં છે. તમારા કુટુંબ પરિવારમાં જેવું જેવી રીતના હોય એવી રીતના તમારે રાઈટ હોય તો રાઈટ, રોંગ હોય તો રોંગ કરવાનું છે, બરાબર? હવે આગળ જોઈએ તો તમારા કુટુંબ વિશે બીજી વિગતો વિચારો અને નીચે આપેલી જગ્યાઓમાં લખો. એટલે આ સિવાયની બીજી વિગત હોય તો તમારે અહીંયા જગ્યામાં લખવાનું છે. મિત્રો, આપણા કુટુંબમાં આપણે જોઈએ તો બીજી ઘણી વિગત હોય છે કે મારા કુટુંબમાં વડીલોને આદર આપવામાં આવે છે, પુરુષો પૈસા કમાવા માટે જાય છે અથવા તો નોકરીએ જાય છે, બરાબર? કુટુંબની મહિલાઓ ઘરનું કામકાજ સંભાળે છે. વડીલોની ગેરહાજરીમાં અમારા મોટા ભાઈ કે બહેનો નાના ભાઈ બહેનનું ધ્યાન રાખે છે, બરાબર? એટલે કે સાર સંભાળ રાખે છે. આવું બધું આપણે વિગતો આપણે અહીંયા લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો સીતાનું કુટુંબ વૃક્ષ, બરાબર? હવે અહીંયા સીતાનું કુટુંબ વૃક્ષ છે એ સીતાના, આપણે પહેલાં જ આપણે સીતાનો પરિવાર જોયું, બરાબર? એનું કુટુંબ વૃક્ષ અહીંયા સાઈડમાં આપેલું છે, જુઓ. મિત્રો, એવું આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છે કે સીતાનું કુટુંબ વૃક્ષ જેવું આપણે આંબો બનાવ્યો હતો અથવા તો આવું કોષ્ટક જેવું બનાવ્યું હતું, બરાબર? શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? એટલે કે તમારા કુટુંબ છે તમારા વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો. સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે, એટલે કે અહીં બાજુમાં મેં તમને બતાવ્યું હતું. તમારા કુટુંબ વૃક્ષ તૈયાર કરો, તેના માટે તમે મોટેરાઓની મદદ લો, એટલે કે તમે તમારા મોટા, તમારાથી મોટા હોય દાદા દાદી મમ્મી પપ્પા એને પૂછી શકો. સીતાના કુટુંબ વૃક્ષ જુઓ, તમારું કુટુંબ વૃક્ષ બનાવવા તેનો ઉપયોગી થશે. એટલે સીતાનું કુટુંબ વૃક્ષ જોવાનું છે અને તમારે એવી રીતના કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. જુઓ મિત્રો, અહીંયા સીતાનું કુટુંબ વૃક્ષ છે, બરાબર? એના દાદા અને દાદી, પછી અહીંયાથી આપણે જોઈએ તો સીતાના કાકા છે, સીતાના ભાઈ છે, મોટા કાકા, મોટા કાકી અને એ જ દાદા, એટલે સોરી દાદી અને ભાઈ, બરાબર? સોરી દીદી અને ભાઈ, આ બધા સીતાના કુટુંબ વૃક્ષ છે. તો તમારે પણ લખવાનું છે અહીંયા, બરાબર? તમારે પોતાનું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. તો તમારે અહીંયા તમારા કાકા હોય તો અહીંયા લખવાનું કાકા, પપ્પા હોય તો પપ્પા, અદા હોય તો અદા, બરાબર? જેટલા તમારા પપ્પાના ભાઈ હોય એટલા અને ફઈ હોય એટલા ફઈ, બરાબર? એવી રીતે તમારે કુટુંબ વૃક્ષ કરવાનું છે. આ સિવાય તમે આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા હોય કે આપણે કુટુંબનો વૃક્ષ બનાવવો હોય તો આવી રીતના બનાવી શકીએ, બરાબર? આવી રીતના અહીંયા તમારે દાદા અથવા દાદીનું નામ લખવાનું, બરાબર? તે પછી જેટલા તમારે પપ્પા અને ભાઈ બહેન હોય એટલા તમારે આવી રીતના તમે બનાવી શકો, બરાબર? તો અહીંયા લખવાનું પપ્પા, પછી અદા, કાકા, પછી નાના કાકા હોય તો અહીંયા લખવાનું નાના કાકા, બરાબર? આવી રીતના પછી પપ્પા હોય તો પપ્પાના જેટલા સંતાન હોય, ધારો કે તમે હોય એમ ત્રણ ભાઈ બહેન હોય તો આવી રીતના તમે એની ડાળખી અલગ કરી શકો, બરાબર? આવી રીતે કરવાનું. અને અહીંયા આપણે પાંદડાને એવું સરસ વૃક્ષ જેવું બનાવી દેવાનું, બરાબર? અદાના જેટલા સંતાન હોય તો અહીંયા અદાના આમ કરી દેવાના, બરાબર?
તમે આવું ચિત્ર કરી શકો, બરાબર. અહીંયા છોકરી હોય તો તમે ઈ અદાને છોકરી તમારી બેન હોય તો એને તમે પાંદડામાં દર્શાવી શકો, અહીંયા દીદી, બરાબર. અને ભાઈ હોય તો આમ ડાળીમાં દર્શાવી શકો, આગળ આગળ ડાળી મોટી થતી જાય, બરાબર. આ એક કુટુંબ વૃક્ષ છે જે આપણે આપણા ગૈઠા આપણા દાદા દાદી અને આંબો કહે, બરાબર, કુટુંબનો આંબો. આવી રીતે આપણે બધા ઘણા બધા પરિવાર આપણે જોયા, બરાબર. અને બધા પરિવારના સભ્યો અલગ અલગ કાર્ય કરે છે, અલગ અલગ સમયે પોતાના કાર્ય કામે જાય છે, બરાબર. અને બધા કોઈનું સંયુક્ત કુટુંબ છે, કોઈનું વિભક્ત કુટુંબ છે. પછી કુટુંબ એકબીજાને ચાહે છે, મદદ કરે છે, બરાબર. આવી રીતે આપણે કુટુંબ વિશે આપણે જોયું, બરાબર. મિત્રો, તમારે આવી રીતે તમારા કુટુંબમાં જોવાનું છે અને અહીંયા અને વિચારવાનું છે કે આપણા પરિવાર કેવો છે, આપણો પરિવાર કેવી રીતના એકબીજાનું ધ્યાન રાખે છે, કેવી રીતના એકબીજાને મદદરૂપ થાય છે, બરાબર. અને આપણે અહીંયા તમે આવી રીતના બનાવી શકો અથવા તો આવી રીતના પણ બનાવી શકો છો જે આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે બધાને આ પાઠ સમજાઈ ગયું હશે. આજે અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. થેન્ક યુ.